આમ બલી ડાંગર અને તેના ત્રણ સાગરિતોને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા છે. ચોક્કસ બાતમીના આધારે પકડી પડાયેલા બલી ડાંગર અને તેના સાગરિતોની હવે પોલીસ આગવી સરભરા કરી રહી છે. ત્યારે નજર કરીએ બલી ડાંગરની ક્રાઇમ કુંડળી પર. કોઈકની જમીન પચાવી લેવી, ધાક ધમકી આપવી, ફાયરિંગ કરીને ડર પેદા કરવો, અપહરણ કરવું, હત્યાનો પ્રયાસ કરી નાખવો, આવા એક બે નહીં પરંતુ 21 ગુના બલી ડાંગર સામે નોંધાયેલા છે. પોલીસે પકડ્યો ત્યારે પેરોલ જમ્પ કરીને તે ફરાર થઈ ગયેલો. બલી ડાંગર આજ દિન સુધી ફરાર હતો ત્યારે હવે બલી અને તેના સાગરિતોને પકડવામાં આવ્યા છે. ત્યારે થોડા વર્ષોમાં ફૂટી નીકળેલો આ ગુંડો કેવી રીતે ડોન તરીકે છાપ ઉપસાવવામાં સફળ રહ્યો તેની વાત કરીએ તો, બલી ઉર્ફે બલદેવ વીરભાનુ ડાંગર સામાન્ય લાઈન બોયથી ગુનાખોરીની શરૂઆત કરી. ગોડફાધર તરીકે જયપાલસિંહ જાડેજાનું નામ પોલીસ ચોકડે ચડ્યું. બંનેની ધરપકડો પણ થઈ હતી. બારકી મિલકતો પચાવી પાડવી, ધાક ધમકી આપવી, ફાયરિંગ કરીને ડર પેદા કરવો, નામચીન મહેશ ગમારા અને બિલ્ડર કમલેશ રામાણી સાથે થઈ છે અનેક વખત માથાકૂટી. 4 પાસા પણ લાગી ચૂક્યા છે બલી ડાંગર પર. 2008-2014 સુધીમાં આર્મ્સ એક્ટ હેઠળ મારામારી, હત્યાનો પ્રયાસ, હથિયારનો ગુનો સહિતના કુલ 21 ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. લોધિકા પોલીસ સ્ટેશનની હદમાં જ 14 ગુના બલી ડાંગર સામે નોંધાયેલા છે. ત્યારે આટલા ગુનાઓ કરનાર એક સામાન્ય માણસ ગુંડાગીરી કરે, ડોન તરીકેની છાપ ઉપસાવે, ત્યારે આટલી મોટી પોલીસ ફોર્સ કંઈ ન કરી શકે તે માની શકાય તેવી વાત નથી. ત્યારે કોઈક મોટા માણસની છત્રછાયા વિના શક્ય ન બને. ત્યારે બલીએ લીધેલ આનંદીબહેન પટેલ અને પૂર્વ કમિશનર મોહન ઝાના નામ વિશે હાલના કમિશનર શું કહી રહ્યા છે આવું સાંભળીએ. આ તો 25 જેટલા ગુના કરી ચૂક્યા છે. મોટો ગુનેગાર છે તો બધા આક્ષેપ કરવાના આ લોકોને ટેવ પણ હોય છે કે આક્ષેપ કરીને આપણા એલબી આપણા બચાવ કરીએ જોઈએ અને આ બધાને ખબર છે કઈ પ્રકારના ગુનાઓ અહીંયા રાજકોટમાં કરતા હતા. બલી ડાંગરે આક્ષેપ કર્યા છે કે હવે પોલીસ તેને મારવાની છે. ત્યારે બલી જ્યારે મોટા માથાના નામ લઈ રહ્યો હતો ત્યારે હાજર પોલીસ કર્મી તેને ધમકાવવા લાગ્યા. ઢસડીને અંદર લઈ ગયા ત્યારે પોલીસને કઈ વાતનો ડર હતો? શું પોલીસને કોઈ મોટા અધિકારીની પોલ ખુલી જવાનો ડર છે કે પછી કોઈ રાજકારણીના રહસ્યો બહાર આવી જવાનો ડર છે? હકીકત જે પણ કઈ હોય તે જોવાનું રહેશે. બલી બચી જશે કે પછી બલી ડાંગર બલીનો બકરો બનાવાશે તે હવે સમય જ બતાવશે. મયુર સોની, GSTV.